આપણા શાસ્ત્રોએ માનવ જીવનનું ગુઢતમ વિશ્લેષણ કરી આપ્યું છે માણસ આમ તો પ્રાણી છે અન્ય પ્રાણીઓ જેવું જ પરંતુ માનવને સમજ નામનું તત્વ આપીને અન્ય પ્રાણીઓ કરતાં જરા મુઠ્ઠી ઉંચેરું સ્થાન આપવામાં આવ્યું સમજ પણ સાદી સીધી નહીં બુદ્ધિપૂર્વકની સમજ એટલે ગણતરીપૂર્વકની સમજ બુદ્ધિએ માણસને વિશિષ્ટ બનાવી દીધો આ વિશિષ્ટ માણસ અનિયંત્રિત પણ બની શકે તેવી પ્રકૃતિની દહેશતને કારણે માણસ સમક્ષ જીવનની નિયત રૂપરેખા ઘડી કાઢવાનું કામ શાસ્ત્રોએ કર્યું જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો એવું મોટું નામ ન આપીએ તો ચાલે પરંતુ જીવન જીવવાનો નકશો પુરાણોએ દોરી આપ્યો જીવનના મુખ્ય ચાર પુરુષાર્થો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર આધારસ્તંભો છે આ ચાર દિશાઓ છે આ ચાર પુરુષાર્થો છે આ ચાર ઉપર જીવનનો આધાર છે જે આધાર પર જીવન અપેક્ષિત છે જે જીવનના શ્રમના પરિમાણો છે વારંવાર બોલાતા આ ચાર શબ્દો માત્ર શબ્દો નથી ધર્મ અર્થ કામ અને મોક્ષ જીવન શ્રેય છે એક સામાન્ય પ્રશ્ન થાય કે રોજબરોજના વ્યવહારોમાં આ ચાર પુરુષાર્થો કેવી રીતે આત્મસાત કરી શકાય આપણે શાસ્ત્રોક્ત સમજને સ્પર્શ્યા વગર જ જનસામાન્યને સમજાય તેવા પરિપ્રેક્ષ્યમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની સમજ મેળવવી હોય તો પ્રશ્ન સહજ છે તેનો ઉત્તર પણ તેટલો જ સરસ છે આપણે એક પછી એક સમજને સ્પષ્ટ કરી લઈએ શું અને કેવી રીતે જીવવું જોઈએ તે મારો ધર્મ છે મારે શું અને કેવી રીતે શીખવું જોઈએ તે મારો અર્થ છે મારે શું અને કેવી રીતે ચાહવું જોઈએ તે મારા માટે કામ છે મારે શું અને કેવી રીતે છોડવું જોઈએ તે મોક્ષ છે યાદ રહે મારે શું જીવવું અને કેવી રીતે જીવવું અને એ પણ જોઈએ એટલે કે મને જે રીતે જીવવું ગમે તે રીતે જીવવાની છૂટ નથી પણ સમય અને સમાજ દ્વારા અપેક્ષિત હોય તે જીવવાનું છે અને તેમ જ જીવવાનું છે આ મારો થયો ધર્મ અર્થ એટલે નાણું નથી અર્થ એટલે મેં મારા શિક્ષણ દ્વારા વસ્તુ વ્યક્તિ ઘટના કે સ્થિતિને આપેલો અર્થ છે અર્થ શીખવાનો છે તો જ હું અર્થપૂર્ણ બની શકું બીજા ઈચ્છે છે કે હું ઈચ્છું છું તે નહીં પરંતુ હું જે સમય અને સમાજ અપેક્ષિત શીખ્યો છું તે મારા માટે મારો અર્થ છે કામ એટલે વાસના નહીં કામના નહીં પરંતુ મારા ગમા અણગમા મારી પસંદ ના પસંદ મારી સુંદર કે અસુંદરની માન્યતા મારા માટે કરવા જેવું શું અને ન કરવા જેવું શું આ મારા માટે કામ અહીં કામ એટલે પ્રેમ કામ એટલે ચાહત કામ એટલે સુંદરમનો સ્વીકાર કામ એટલે મોહ માયા મમતા વિનાની પસંદગી મોક્ષ આ લોકમાં જ મેળવવાનો પાક્કો ખ્યાલ છે પરલોકમાં મોક્ષની માત્ર પ્રાર્થના અને ભાવિ પર આધારિત રાખે પણ આ મોક્ષનો વિચાર તો પળે પળ માટે છે જે મારા સમય અને મારી તાસીરથી વિપરીત છે તેનો તત્ક્ષણ ત્યાગ એટલે મોક્ષ મારે જે છોડવું જોઈએ તે તૂટી જાય અને તે પણ સહજ રીતે તેનું નામ મોક્ષ અહીં માણસનું બહાવરું મન પ્રશ્ન કરી શકે કે મારે શું છોડવું જોઈએ તે કેમ નક્કી કરવું એમનો જવાબ પણ હાથ વગો છે મારે હમણાં ચર્ચેલી ધર્મની પરિભાષાને અનુસરવાનું છે જીવનના ચાર પુરુષાર્થો એકદમ સ્પષ્ટ મારે શું જીવવું અને કેમ જીવવું તે ધર્મ મારે શું શીખવું કેમ શીખવું તે અર્થ મારે શું ચાહવું કેમ ચાહવું તે કામ અને મારે શું છોડવું અને કેમ છોડવું તે મોક્ષ શાસ્ત્રોએ પ્રબોધેલા ચાર જીવન પુરુષાર્થોનું આ અતિ સરળ શાસ્ત્ર સમજી લઈએ તો અનર્થની માત્રા ઘટે તે નિઃશંક છે ધર્મ શું છે તે જાણું છું પણ તેની પ્રવૃત્તિ જાણતો નથી અને અધર્મ શું છે તે જાણું છું પણ તેમાંથી નિવૃત્તિ કેમ મેળવી તે જાણતો નથી એ મહાભારત કાળની વિડંબણાનો સરળ અને સહજ જવાબ હવે તો આપણી પાસે આવી ગયો ને